ટ્રક તથા લક્ઝરી બસોની બોગસ આરટીસી બુકના આધારે અડાજણમાં આવેલી પ્રાઇવેટ ફાઇનાન્સમાંથી 12,52,65,170 ની લોન કંપની સાથે છેતરપિંડી કરનાર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી છેતરપિંડીના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ હતો। એસઓજીના પીઆઈ આર એસ સુવેરા તથા પીએસઆઈ વીસી જાડેજા દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તથા રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનના બેંકો સાથે છેતરપિંડી કરી નાસ્તા ફરતા આરોપીઓના ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે। ત્યારબાદ આવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આવા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। ત્યારે એસઓજીના એએસઆઈ અનિલ વિનુજીભાઈ, એએસઆઈ જલુ મગનભાઈ, હેડ કોન્સ્ટેબલ દામજી ધનજીભાઈ, હેડ કોન્સ્ટેબલ અશોક લાલુભાઈ, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દિલીપસિંહ અને હેડ કોન્સ્ટેબલ અજયસિંહ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ડિંડોલી મિલેનિયમ પાર્ક સોસાયટીમાં ગેટ પાસેથી આરોપી છગન ચૌહાણને ઝડપી પાડ્યો હતો। આરોપીની પૂછપરછમાં તેણે ચૂકવનારો ખુલાસો કરતા જણાવ્યું કે તે અગાઉ બાંધકામ ધંધો કરતો હતો, પરંતુ તે ધંધામાં અમુક પાર્ટીઓ કામ કરાવી પૈસા નહીં આપતા ધંધામાં ખોટ ગઈ હતી અને પોતાનું મકાન તથા 7 જેટલી ટ્રકો વેચતા પણ દેવું નહીં ચૂકવાયું અને આર્થિક અને આર્થિક ભીસમાં સપડાઈ ગયો હતો, જેથી શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચે તેને સુરત ખાતે રહેતા આરોપી ઇરશાદ પઠાણોને સાથે મળીને પોતાના અન્ય વ્યક્તિઓના નામે લક્ઝરી બસ ટ્રકોની બોગસ આરસી બુકો બનાવી તે બુકના આધારે અલગ અલગ વ્યક્તિઓના નામે અડાજણમાં આવેલી ઇન્ડોર સ્ટાર કેપિટલ ફાઇનાન્સમાંથી 12,52,65,170 લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરી હતી। આ બાબતે અડાજણ પોલીસ સ્ટેશનોમાં ગુનો દાખલ થયો હતો, જે ગુનામાં ઇરશાદ પઠાણ પકડાઈ ગયો હતો અને છગન અને આ ગુનામાં પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો। આરોપીઓની એકબીજાની મદદગારથી જે વાહનો અસ્તિત્વમાં જ ન હોય તેવા વાહનો જેવા કે ટ્રક, લક્ઝરી બસ વગેરેની બોગસ આરસી બુક ખોટા રહેઠાણ ઓળખના પુરાવો બનાવી યુઝ કોમર્શિયલ વાહનો ઉપર અન્ય વ્યક્તિના નામે બેંકમાંથી લોન મેળવવા બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી બેંકમાં અરજી કરાતા, બાદમાં બેંક દ્વારા જ વાહન ઉપર લોન લેવાની હોય તે વાહનોને ફિઝિકલ ચેકિંગ તથા સ્થળ વિઝિટ અને વેલ્યુલર નિમણૂક કરતા, જેથી આરોપીઓની વેલ્યુલર થોડા ઘણા પૈસા લાલચ આપી અસ્તિત્વમાં ન હોય તેવા વાહનોને ખોટા વેલ્યુએશન રિપોર્ટ બેંકમાં સબમિટ કરાવવામાં આવતા, બાદમાં બેંકમાંથી કરોડો રૂપિયાની લોન લઈ પ્રથમ થોડા હપ્તા બેંકમાં રેગ્યુલર ભરાતા અને બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી નાસી જતા હતા।